સિંગસોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેવા સમયે અમરેલીની મુલાકાતે અલગ અલગ પક્ષના અગ્રણીઓ આવવા લાગેલા છે. તેવી જ રીતે ભાજપના કાર્યકર્તા અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી રમેશ પોખરિયાલનું આગમન અમરેલી મુકામે થયેલું હતું. તેમના દ્વારા કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરવામાં આવેલા હતા. આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે અમરેલીની મુલાકાતે અલગ અલગ અનેક પદાધિકારીશ્રીઓ આવી રહ્યા છે. તેમાં ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી રમેશ પોખરિયાલ અમરેલીની મુલાકાતે આવેલા હતા. તેઓએ સંગઠનને મજબૂત બનાવવા માટે એક બેઠકનું આયોજન કરેલું હતું. બાદમાં પત્રકાર પરિષદને પણ તેમણે સંબોધન કરેલું હતું. આ તકે તેઓએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરી આરોપ મૂકેલો હતો કે ગુજરાતનું પાટીદાર આંદોલન એ કોંગ્રેસનું મહાષડયંત્ર છે. ગુજરાતના પાટીદારોને ભાજપ મનાવી લેશે તેવો શ્રદ્ધાવાદ પણ તેઓએ વ્યક્ત કરેલો હતો. પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ મુખ્યમંત્રી પોખરિયાલનું આ નિવેદન હંગામો મચાવી રહેલું છે, કારણ કે પાટીદાર આંદોલન આમ તો મૂળભૂત રીતે સ્વયંભૂ હતું, પરંતુ ત્યારબાદ તેમાં કોંગ્રેસે કદાચ પોતાનો રોલ અદા કરેલો હશે. પરંતુ આ કોઈ ષડયંત્ર છે કે કેમ તેવી પ્રશ્નોત્તરીનો જવાબ પોખરિયાલ આપવાનું ટાળેલું હતું. મિત્રો, જૈસે આપકો પતા હૈ કે 2014 મેં પૂરે દેશને નરેન્દ્ર ભાઈ કો પ્રધાનમંત્રી કે રૂપ મેં દેખને કે લીએ બિલકુલ એક તૂફાન સા થા ઓર લોગો મેં જુનૂન થા ઓર વો જુનૂન કે નાતે હમારે નરેન્દ્ર ભાઈ પ્રધાનમંત્રી બને તો જો જુનૂન 2014 મેં થા વો જુનૂન ઓર આગે જા કરકે પુખ્તા હો રહા હૈ ક્યોંકિ જો દેશ કે લોગો ને સોચા થા ઉસ પર હમારા નરેન્દ્ર ભાઈ હમારા પ્રધાન હો ચાહે વિકાસ કી દર મેં હો ઉસકે શિખર પર લે જાના ચાહે FDI કે ચાહે વિકાસ મુજે યહાં કે પ્રભારી કી જિમ્મેદારી મેરે રાષ્ટ્રીય અધ્યક્ષ ને દી હૈ. હમારા મુખ્ય લક્ષ્ય હૈ કે બૂથ સ્તર તક નીચે કે સ્તર તક જા કરકે અપને પાર્ટી કો ઓર મજબૂત કરના ઓર અંતોગતો હમ એક તરફા મતદાન મેરી પાર્ટી કે પક્ષ મેં હોગા ઓર ભારી બહુમત સે હમારી સરકાર પુનઃ યહાં પર રિપ્યુ હોગી ઓર હમ ગૌરવ કે સાથ સરકાર બના સકેંગે દુબારા. સર, પાટીદાર સમાજ હમારા હૈ ઓર હમ પાટીદાર સમાજ કે હૈ. પાટીદાર સમાજ કા યે આંદોલન નહીં ચલ રહા હૈ યદિ દેખા જાય તો એ તો કોંગ્રેસ કે હમેશા કુછ ને કુછ ષડયંત્ર હોતે રહે હૈ ઓર મેં સમજતા હું કે પાટીદાર સમાજ કો ભી સબકો માલુમ હૈ કે નરેન્દ્ર ભાઈ કે અગવાઈ મેં દેશ કા વિકાસ હો સકતા હૈ, સબકો ન્યાય મિલ સકતા હૈ ઓર લોગો કે સમજ મેં આયે આ રહા હૈ ઓર પાટીદાર સમાજ ટોટલી ભારતીય જનતા પાર્ટી કે સાથ હૈ ઓર યદિ કુછ માંગે ઉનકી હોંગી ભી તો માંગ સ્વાભાવિક હી હૈ કે કભી યદિ કિસી ભી રૂપ મેં આજ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કો બનને સે કોઈ રોક નહીં સકતા. 2019 મેં નરેન્દ્રભાઈ કે નેતૃત્વમાં કેન્દ્ર કી સરકાર કો કોઈ દુનિયા કી તાકાત નહીં રોક પાયેગી. સબકો પતા હૈ યે બાત, ઇસલિયે કોઈ ભી અપના વોટ ખરાબ ક્યું કરેગા. કોંગ્રેસ તો અંતિમ શ્વાસ લે રહી હૈ. હાં, બહોત સારી સમસ્યાએં યદિ હોંગી તો ઉસકા સમાધાન નરેન્દ્રભાઈ નહીં કર સકતા હૈ તો કોણ કર સકતા હૈ ઇસ દેશ કે અંદર, યે સબકો પતા હૈ. ઇસલિયે યે કુછ વિશેષ નહીં હૈ. જો લોગ ચર્ચા ભી કર રહે થે ઉનસે બાતચીત હો રહી હૈ ઓર મુજે ભરોસા હૈ કે સારા પાટીદાર સમાજ એકજુટ હોકર કે ભારતીય જનતા પાર્ટી કો ભારી બહુમત સે જીતાયેગા.